જય શ્રી કૃષ્ણ મિત્રો પાવન પુરુષોત્તમ માસના ત્રીસમા દિવસની આપણી વાર્તા છે વનેડિયાની વાર્તા એક બહેન ને સાત ભાઈ સાતે ભાઈ પરણી ઉઠ્યા અને બહેન તો અખંડ કુંવારિકા રહેવાનું વ્રત લીધું વ્રતનું દાન કરે છે અને પ્રભુમાં પોતાનું ચીજ જોડી આનંદમાં દિવસો વિતાવે છે પુરુષ માત્રને પોતાનો ભાઈ માને અને કારણ વિના કોઈની સામે જુએ પણ નહીં આખા ગામમાં બહેનના સંયમ નિયમ અને વ્રતના વખાણ થાય અધિક માસ પૂરો થયો સાથે ભાભીઓએ છેલ્લે દિવસે વનળિયાની એટલે કે વન દેવતાની વાર્તા સાંભળી અને વ્રત પૂરું કર્યું બહેનને બધી ભાભીઓએ કહ્યું કે બહેન તમે વનળિયાની વાર્તા સાંભળો ને બહેને કહ્યું ભાભી હું તો એક ઈશ્વર સિવાય બીજા કોઈ પુરુષને દેવતા માનતી નથી ભલીને મારો ભગવાન ભલો બહેનના આવા બોલ સાંભળી વનેડિયા દેવને ક્રોધ ભરાયો કોઈને કોઈ રીતે તે બહેનને કાળી ટીલી ચડાવવા પ્રયત્ન કરવા માંડ્યા વહેલી સવારે ઉઠીને નદીએ જઈએ એ વેળા વનેડિયો આવે અને બહેનની પથારીમાં ફૂલ નાખે અબીલ છાંટે ગુલાલ છાટે અને કંકુ નાખે ભાભીઓ બહેનની પથારી ઉપાડવા આવે ત્યાં પથારી મહેક મહેક થાય અને ફૂલ પાંદડીઓ વેરાયેલી હોય ભાભીઓએ તો એકબીજાના કાનમાં વાતો કરવા માંડી વાતો ધીમે ધીમે ગામમાં પહોંચી અને છેવટે મોટાભાઈના કાને અથડાય મોટાભાઈએ વિચાર કર્યો લોકો ગમે તે કહે પણ આંખે જોયા સિવાય બહેન ઉપર આળ સી રીતે ચડાવાય રાત પડી બધા ઊંઘી ગયા ભાઈએ તો ઉઘાડી તલવાર લઈ બહેનના ઓળા પાસે સંતાઈ રહ્યો પરોટું થવા આવ્યો બહેન તો ઉઠીને નદીએ ગઈ ત્યાં એક પુરુષ આવ્યો તેણે ફૂલની પથારી ઉપર અબિલ ગુલાલ નાખ્યા અને ફૂલેલ છાંટ્યું તેથી તે ચાલવા લાગ્યો ત્યાં તો ખબરદાર ઊભો રહે કહી મોટાભાઈએ હાંક દીધી વનળીઓ ઊભો રહ્યો ભાઈએ પૂછ્યું તું કોણ છે શા માટે મારી બહેનના માથે કલંક ચડાવવા આવા કાર્ય કરે છે ભાઈ હું વનદેવતા છું પુરુષોત્તમ માસ કરીને છેલ્લા દિવસે જો કોઈ મારી વાર્તા ન સાંભળે તો હું તેને માથે કોઈને કોઈ રીતે કલંક ચડાવું છું બહેને મારી વાર્તા ન સાંભળી એટલે મારે આવું કરવું પડ્યું શું કરીએ તો મારી બહેનનું કલંક ધોવાઈ જાય મોટાભાઈએ વનદેવતાને પૂછ્યું વન દેવતા બોલ્યા વાળને વડું પાળને પૂરી લહેરને લાડુ રાંકને રોટી આપીને મારી વાર્તા સાંભળી તો તેની માટે ખોટું કલંક લાગે નહીં અને લાગેલું કલંક પણ ધોવાઈ જાય અમને એની સી રીતે જાણ થાય મોટાભાઈએ વનદેવતાને પૂછ્યું વનદેવતાએ કહ્યું આવતીકાલે રાજાએ બાંધેલા મંદિરને સોનાનું ઈંડું ચડાવવાનું છે તે કોઈથી નહીં ચડે પણ મારું વ્રત કરીને બહેન જશે તો તેના હાથે ચડશે આટલું કહી વનદેવતા અંતર્ધાન થઈ ગયા બીજા દિવસે વનેડિયાના કહેવા પ્રમાણે બહેને વાત સાંભળીને વડાપુરીઓ લાડુ કરી વનમાં આવી રંગજનોને રોટલા જમાડ્યા રાજાએ મંદિર ચડાવ્યું છે પણ ઈંડું કોઈથી ચડતું નથી રાજાએ ઢંઢેરો પીટાવ્યો છે કોઈ ગામમાં જ જાતી સતી છે કાચા તાતણે કૂવામાંથી નીરનો ઘડો ભરી લાવે તો જ આ મંદિરમાં આવો બહેન તો મંદિર ગઈ રાજા પુરોહિતો અને ગામના માણસો બેઠા હતા બહેનને જોઈ બધા એકબીજાના કાન કરડવા માંડ્યા રાન શું કરવાની હતી સતી થવાનો ઢોંગ કરે છે પણ આજે તેના સતનું પારખું થશે ભલે આવી બહેને કહ્યું રાજન લાવો ઘડો ને સૂતર હું કૂવામાંથી પાણી ભરી લાવું રાજાએ સૂતર અને ઘડો આપ્યો બહેને ભગવાનનું સ્મરણ કરતાં કહ્યું હે ભગવાન જો મેં કોઈ પુરુષનું રટણ કર્યું હોય અને અખંડ કુંવારિકા વ્રત પાડ્યું હોય તો મારી લાજ રાખજે એમ કહી કાચા સૂતરે ઘડો બાંધી કૂવામાં ઉતાર્યો ઘડો ભરાય એટલે હળવેકથી તેણે ખેંચી કાઢ્યો આખી સભાએ બહેનોનો જય જય કાર બોલાવ્યો તેના માથે ચડેલું કલંક પણ ઉતરી ગયું રાજા પણ તેને વંદન કરી ઊભો રહ્યો પંડિતોએ ઘડામાંથી પાણી લીધું અને મંદિરના શિખર તથા કળશ એટલે ઈંડા ઉપર પાણી છાંટ્યું અને ઈંડું ચડાવવા માંડ્યું ઘડીકમાં તો ઈંડું ચડી ગયું લોકોએ સાચી વાત જાણી એટલે વનદેવતાને કહેવા લાગ્યા વનડિયાતું વંડીસમાં ભાઈની બહેનને કંડીશમાં કુંડા કલક ચડાવીશમાં સત્મા શંખ જગાવીશમાં તારો છે વનમાં હેવાસ મારો પ્રભુની ચરણી પાસ જય વનદેવતા જય સતી બહેન જય પુરુષોત્તમ ભગવાન જય શ્રી કૃષ્ણ મિત્રો આજે પાવન પુરુષોત્તમ માસની ત્રીસમા દિવસની વાર્તા પણ અહીંયા પૂર્ણ થાય છે હવે એક અગિયારસની વાર્તા આપણે સાંભળીશું